પોરબંદર હોમગાર્ડ દ્વારા એનસીએ રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લાના અલગ અલગ યુનિટના 28 જેટલા જવાનોએ આ પરીક્ષા આપી હતી. પોરબંદર જિલ્લામાં હોમગાર્ડ જવાનો માટે એનસીએ રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ઉપરાંત બગવદર, રાણાવાવ, કુતિયાણા અને માધવપુર યુનિટ માટે આ રેન્ક ટેસ્ટ યોજવામાં આવી હતી, જેમાં 28 જેટલા જવાનોએ આ પરીક્ષા આપી હતી. ભાવસીજી હાઈસ્કૂલ ખાતે આ પરીક્ષા યોજાઈ હતી. કમાન્ડર સુરેશભાઈ સિકોત્રા અને સબ ઇન્સ્પેક્ટર જાડેજાની ઉપસ્થિતિમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લો પુમા ઠાકર, સેકન્ડ ઇન કમાન્ડ, હોમગાર્ડ પોરબંદર. પોરબંદર જિલ્લાના રાણાવાવ, માધવપુર, કુતિયાણા, બગવદર અને પોરબંદર સિટીનું 19 અને 20 બે દિવસ એનસીઓ રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું. આયોજનની અંદર કમિટી દ્વારા સરકારશ્રીની આ નિયમ મુજબ હોમગાર્ડ રેન્ક ટેસ્ટ યોજવામાં આવેલો. આ કાર્યની અંદર જિલ્લા કમાન્ડર સિકોત્રા સાહેબ, સ્ટાફ ઓફિસર તાલીમ ડીવી રાણા સાહેબ, સ્ટાફ ઓફિસર લીગલ શ્રી નિલેશભાઈ જોશી સાહેબ, સ્ટાફ ઓફિસર વહીવટ શ્રી રાજનભાઈ ઠાકર તેમજ જામનગર જિલ્લાના સબ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબ આની અંદર ઉપસ્થિત રહેલા, તેમજ વહીવટની અંદર શ્રી સિનિયર ક્લાર્ક એબાભાઈ કારાવદરાએ પણ આની અંદર સહયોગ આપેલો. એનસીએ રેન્ક ટેસ્ટમાં કાયદો, વહીવટ, એકાઉન્ટના લેખિત પેપર લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પદ કવાયત અને લાઠી દાવની ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી. આંતરિક પ્રમોશનને લઈને આ પરીક્ષાઓ યોજવામાં આવી હતી. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.